विद्यार्थी मित्रों मजामा धोरण 9 અને ચેપ્ટર નંબર 6 1945 પછીનું વિશ્વ આ આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ અને પ્રીવિયસ લેક્ચર્સ ની થોડી વાત કરી લઈએ જેથી કરીને આજનો જે નવો મુદ્દો છે એની સાથે તમે ઈઝીલી કનેક્ટ કરી શકો તો પ્રીવિયસ લેક્ચર્સ માં આપણે 1945 પછીના જે વૈશ્વિક પ્રભાવો છે એમાં સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્રક જોઈ ગયા હતા કે સંયુક્ત રાષ્ટ્રો સુકામેને નો ઉદ્ભવ થયો સુકામેનું નિર્માણ થયું એના ખતપત્રકમાં શું હતું ત્યારબાદ ખાસ કરીને બે સત્તા જૂથો વચ્ચેનું ઠંડુ યુદ્ધ 1945 થી 1962 દરમિયાનનું સોવિયત યુનિયન એટલે કે રશિયા અને અમેરિકા વચ્ચે જે એનું ઠંડુ યુદ્ધ એના વિશે આપણે વિસ્તૃત વાત આમાં કરી ગયા છીએ ત્યારબાદ આપણે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ આ બે જ સત્તા જૂથો વચ્ચે જે લશ્કરી જૂથો હતા એમાં જે વહેંચાયેલું વિશ્વ અલગ અલગ લશ્કરી સંગઠનો જેમાં ખાસ કરીને નાટો સિયાટો વગેરે જે લશ્કરી સંગઠનો હતા એના વિશે વાત કરી ગયા સેન્ટો વિશે વાત કરી ગયા ત્યારબાદ પ્રીવિયસ લેક્ચરમાં આપણે શસ્ત્રીકરણ નિશસ્ત્રીકરણ પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ એમાં પણ વિસ્તૃત માહિતી વાત કરી ગયા ત્યારબાદ એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય એટલે કે પશ્ચિમી યુરોપના દેશોનું જે એશિયાના દેશો ઉપર શાસન હતું તેમાંથી અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ રાષ્ટ્રો છે એ ધીમે ધીમે આઝાદ થવા માંડ્યા સ્વતંત્ર થવા માંડ્યા અને એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદ્ભવ એવી જ રીતે એ જ સમયગાળા દરમિયાન આફ્રિકામાં પણ સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય મુખ્યત્વે એશિયા અને આફ્રિકાના અમુક દેશો ઉપર પશ્ચિમ યુરોપના દેશોની સત્તા એ જમાયેલી હતી એ આ સમયગાળા દરમિયાન સ્વતંત્ર થવા માંડ્યા ત્યારબાદ બિન જોડાણવાળી ચળવળ ચાલુ થઈ બિન જોડાણવાળી ચળવળ એટલે કે વિશ્વ 1945 પછી વિશ્વ જે બે સત્તા જૂથોમાં વહેંચાઈ ગયેલું હતું એક અમેરિકા અને સોવિયત યુનિયન અલગ અલગ જૂથોમાં વિશ્વ જે વહેંચાયેલું હતું લશ્કરી જૂથોમાં વહેંચાયેલું હતું તેમાં એક પણ જૂથ સાથે એક પણ ગ્રુપ સાથે ન જોડાવાની જે નીતિ એટલે કે બિન જોડાણવાદી નીતિ અને આ બિન જોડાણવાદી નીતિની ચળવળમાં અગ્રેસર ભારત મુખ્યત્વે હતું અને ભારતના મુખ્ય પ્રધાન જે હતા તે વખતના જવાહરલાલ નહેરુ એનો એમાં ખૂબ જ અગત્યનો ફાળો હતો ત્યારબાદ આપણે જોઈ ગયા જર્મનીના ભાગલાને એકીકરણ વિશ્વની ગુજારી ઘટનાઓમાં જર્મનીના ભાગલા અને એકીકરણ એનું ફેમસ ઇતિહાસ છે કારણ કે જર્મની બંને જૂથ બંને વિશ્વયુદ્ધોમાં મુખ્યત્વે હતું સર્વપ્રથમ પ્રથમ યુદ્ધ વિશ્વયુદ્ધમાં પણ જર્મની અગ્રેસર હતું અને બીજા વિશ્વયુદ્ધમાં પણ જર્મની છે એ અગ્રેસર હતું અને આ બંને યુદ્ધોમાંથી જર્મની છે એ નેસ્તો નાબૂદ થવાના આરે હતું એનો વહીવટ ચાર ભાગોમાં વેચાઈ ગયો હતો એ પણ આપણે જોઈ ગયા કે ચાર અલગ અલગ કન્ટ્રી એના ઉપર વહીવટ કરતી ત્યારબાદ એમાંથી ત્રણ કન્ટ્રીનું વિલીનીકરણ થઈ ગયું ત્રણ ભાગોનું વિલીનીકરણ થયું અને ત્યારબાદ પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એવા બે ભાગો પડ્યા એમાં વચ્ચે દિવાલ એક બનાવેલી હતી ત્યારબાદ આમાં જે એની રાજધાની બર્લિન હતી એ બર્લિનમાં વચ્ચે દિવાલો બનાવી દેવામાં આવી હતી ત્યારબાદ એ બંનેનું પણ એકીકરણ થયું કઈ રીતે થયું કેટલો એમાં કયા લોકોનો ફાળો હતો કઈ રીતે એનું એકીકરણ થયું એ વિસ્તૃત વાત આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી ગયા છીએ હવે સોવિયત રશિયાનું વિઘટન એ પણ આપણે વિસ્તૃત વાત કરી ગયા છીએ પ્રીવિયસ લેક્ચર્સમાં અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા હવે આજે આપણે શરૂઆત કરવાના છીએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન એટલે હવે આપણે ભારતની વાત આવે છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું કેટલું પ્રદાન છે કઈ રીતે પ્રદાન છે એ આપણે જોવાના છીએ તો મિત્રો વાત કરીએ તો આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે આઝાદી પહેલાં તો ભારત ગુલામ રાષ્ટ્ર હતું એટલે કોઈ પણ ફાળો ભારતનો હોય તો એ તો અંગ્રેજોનો જ કહેવાતો તો આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એટલે વૈશ્વિક ક્ષેત્રે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે વિશ્વમાં સામ્રાજ્યવાદ સંસ્થાનવાદ કાળાગરો વચ્ચેનો રંગભેદ વગેરે જે દૂષણો છે એ નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે વિશ્વમાં જો તમે જુઓ સામ્રાજ્યવાદની વાત કરીએ સંસ્થાનવાદની વાત કરીએ કાળા ગોરા વચ્ચેનો ભેદ રંગભેદ છે એના વિશે વાત કરીએ આ જે દૂષણો છે નાબૂદ કરવા તેમજ તેની સામે જેટલી પણ ચળવળો ચાલેલી એમાં ભારતે હંમેશા અગ્રેસર પોતાનો ટેકો આપ્યો છે મિત્રો સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ પણ મોકલી હતી સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય ભારત પહેલેથી જ રહેલું છે
અને આ સંયુક્ત રાષ્ટ્રના આદેશથી જ ભારતે કોરિયાના યુદ્ધમાં જે ઘવાયેલા સૈનિકો હતા એની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ છે એ મોકલી હતી. એટલે કે ભારત પહેલેથી માનવતાવાદી વલણ વૈશ્વિક ક્ષેત્રે અપનાવતું થયેલું છે. મિત્રો, ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી જે કટોકટી છે એ વખતે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી. ગાઝા હોય, સાયપ્રસ હોય, કોંગો હોય, શ્રીલંકામાં વગેરે જે દેશો છે એમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં સંયુક્ત રાષ્ટ્રોમાં જે શાંતિ સ્થાપક દળો છે એમાં ભારતે પણ પોતાના સૈનિકોને મોકલીને આ દેશોમાં શાંતિ સ્થાપવાનો સક્રિય કામગીરી બજાવી હતી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે ભારતનું યોગદાન છે એમાં શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોના સ્વતંત્ર અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોને ભારતીય સક્રિય સહકાર છે એ હંમેશા આપ્યો છે. વૈશ્વિક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણે વાત કરીએ તો શાંતિ અને સલામતી જાળવવાના અને વિશ્વભરના લોકોના સ્વતંત્ર અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નો હોય એમાં ભારતે હંમેશા સક્રિય સહકાર આપ્યો છે. ભારતે હંમેશા સક્રિય ભૂમિકા ભજવી છે. મિત્રો, સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી છે. સંયુક્ત રાષ્ટ્રોની જ્યારે મહાસભા છે એમાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ કરીને એટલે કે પરમાણુ શસ્ત્રોનું નાબૂદી અંગેનો એક ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને એક વાચા આપી છે. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાણાં વિશ્વની ગરીબ અને ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડી, કારણ કે કોઈ પણ દેશને સૈન્ય સંખ્યા પાછળ ખૂબ જ વિપુલ પ્રમાણમાં ખર્ચ થતો હોય છે, હથિયારો પાછળ ખૂબ જ વિપુલ પ્રમાણમાં ખર્ચ થતો હોય છે. આ નાણાં બચાવી વિશ્વની જે ગરીબ અને ભૂખમરાથી પીડાતી પ્રજા છે એના આર્થિક સામાજિક વિકાસ માટે આ નાણાંનો ઉપયોગ થાય એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે. આમ વિશ્વશાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વશાંતિ જ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત રહેલો છે. વિશ્વશાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસ કર્યા છે. વિશ્વશાંતિ હોય એના માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે હંમેશા સતત પ્રયાસ કર્યા છે. મિત્રો, ભારતના અન્ય દેશો સાથે સંબંધોની વાત કરીએ તો ભારતના અમેરિકા સાથેના સંબંધો વિશે વાત કરીએ તો ભારત અને યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસએ બંને પ્રજાસત્તાક દેશો છે, એટલે બંનેમાં લોકશાહી છે. ભારત એ યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે સંબંધોમાં ચડાવ ઉતાર આવ્યા કરે છે. સર્વપ્રથમ સામ્યતાની વાત કરીએ તો ભારતનું કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે, એ મહદ અંશે અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાંથી એની જે આપણે કહી શકીએ ને કે એની જે વિચારસરણી છે એ યુએસએના કોન્સ્ટિટ્યુશનમાંથી લેવામાં આવી છે. આમ છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે અનેક અસમાનતાઓ છે. સમાનતાઓ હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે સંબંધોમાં ચડાવ ઉતાર આવ્યા કરે છે. મિત્રો, આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાઈ બિનજોડાણવાદી નીતિ સ્વીકારી તે યુનાઇટેડ સ્ટેટ્સને ગમ્યું નહીં, એટલે કે અમેરિકાને ગમ્યું નહીં. આઝાદી મેળવા પછી ભારતે એક પણ જૂથ સાથે ન જોડાયા અને બિનજોડાણવાદીની નીતિ સ્વીકારી જે આ યુએસએને ગમ્યું નહોતું. તેને આશા હતી કે ભારત લોકશાહી જૂથમાં જોડાશે, પણ ભારતે બિનજોડાણવાદી નીતિ અપનાવી કારણ કે આથી તેણે પોતાની આર્થિક સ્થિતિ વિકસાવી હતી. ભારતે બિનજોડાણવાદની નીતિ અપનાવી એની એવી ઈચ્છા હતી કે આર્થિક વિકાસ સાધી શકાય, પરંતુ આ લોકોને એટલે કે યુએસએ વાળા જૂથને એવું હતું કે ભારત છે એ લોકશાહી જૂથ સાથે જોડાશે. જમ્મુ કાશ્મીરની બાબતમાં પણ યુએસએ પાકિસ્તાનની તરફેણ કરી હતી. યુએસએ એ પાકિસ્તાનની તરફેણ જમ્મુ કાશ્મીર બાબતે કરી હતી. પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના જતા જૂથ સાથે અને લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું, જ્યારે ભારતે બિનજોડાણવાદની નીતિ સ્વીકારી હતી. ભારતે બિનજોડાણવાદની નીતિ સ્વીકારી એ સ્વાભાવિક રીતે અમેરિકાને ન ગમ્યું, પરંતુ પાકિસ્તાન છે એ આ લોકશાહી જૂથ સાથે જોડાઈ ગયું હતું. એટલે પાકિસ્તાનની તરફેણ હંમેશા યુએસએ કરતું રહ્યું છે. આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે સારા સંબંધો ન વિકસ્યા,
तेमज भारते परमाणु शस्त्रों संबंधी संधिओ पर हस्ताक्षर कर्या नथी। भारते जे परमाणु शस्त्रों जे संबंधी संधिओ हती एनी पर हस्ताक्षर कर्या नथी, कारण के सर्वग्राही परमाणु परीक्षण संधि अने सर्वग्राही परमाणु परीक्षण प्रतिबंध संधि पर भारत हस्ताक्षर करे एवो युनाइटेड स्टेट अमेरिका नो आग्रह रख्यो छे। भारत से आ सर्वग्राही परमाणु परीक्षण संधि अने सर्वग्राही परमाणु परीक्षण प्रतिबंध संधि पर भारत हस्ताक्षर करे, साइन करे एवो आग्रह युनाइटेड एटले युनाइटेड स्टेटे राख्यो छे, अमेरिकाए राख्यो छे। आ बन्ने संधिओ छे ए परमाणु अखतरो छे एनी उपर नाबूदी दर्शावतु अने परमाणु परीक्षण अने परमाणु शस्त्रोनुं उत्पादन एनी पर नाबूदी करती संधिओ छे, एमां भारते साइन करी नथी, हस्ताक्षर कर्या नथी, ए पण अमेरिकाने न गम्यो, युनाइटेड स्टेट्सने न गम्यो। परंतु आ बन्ने संधिओ भेदभावयुक्त अने राष्ट्रीय हितोने नुकसान करता होवाथी भारते तेना पर हस्ताक्षर कर्या नहीं। भारते हस्ताक्षर केम न कर्या, कारण के आ बन्ने संधिओ छे ए भेदभावयुक्त अने राष्ट्रीय हितोने नुकसान करता छे। केम? कारण के अमेरिका रशिया जेवा राष्ट्रों परमाणु अखतरा करता रहे छे, ज्यारे बीजा देशों पर परमाणु अखतरा करवानी ए लोकोए नाबूदी फरमावी छे, बंदी फरमावी छे। पोताना इरादाओ अने आग्रहनी अवगणना थता युनाइटेड स्टेट्स भारत पर नाराज थयुं, ज्यारे भारते पोखरण एटले के राजस्थान खाते सफल परमाणु अखतरो कर्यो ईस्वीसन 1998 त्यारे तेणे गंभीर नोंध लीधी हती। યુએસએ જ્યારે ભારતે પરમાણુ અખતરો કર્યો ત્યારે એની ખૂબ ગંભીર નોંધ લીધી। ભારતે પ્રથમ પરમાણુ અખતરો પોખરણ ખાતે રાજસ્થાન ખાતે કર્યો હતો। તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા જે સમય જતાં હવે હળવા થયા છે। આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં ભારતે અમેરિકાની મદદ મળતી રહી છે, આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં અમેરિકાની મદદ છે એ ભારતને મળતી રહી છે। મિત્રો, યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001 રોજ થયેલા આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધાર આવ્યો છે। જ્યારે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001 રોજ આતંકવાદી હુમલો થયો હતો, તમને સૌ લોકોને ઘણાને ખ્યાલ હશે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે અમેરિકાની ઘણી ઊંચી બિલ્ડિંગ હતી, ઘણી ઊંચી ઇમારત હતી અને વિશ્વ અમેરિકાના જે નામી લોકો છે એમાં પોતાની જગ્યાઓ ધરાવતા, અને એક આતંકવાદી આત્મઘાતી વિમાન સંચાલક વિમાન લઈને સીધું જ આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે 11 સપ્ટેમ્બર 2001 રોજ અથડાઈ છે, અને બે જેવા મોટા બિલ્ડિંગ્સ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના એ જમીનદોસ્ત થઈ જાય છે અને ઘણા બધા લોકો આમાં મૃત્યુ પામે છે। આ આતંકવાદી હુમલા પછી બંને દેશો એટલે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોમાં ઘણા બધા સુધાર આવ્યા, કારણ કે અમેરિકા છે હંમેશા પાકિસ્તાનની તરફેણ કરતું અને આ પાકિસ્તાન છે એ જે આતંકવાદનું હામી કહેવાય છે, એપી સેન્ટર કહેવાય છે, અને એના દ્વારા જ પાકિસ્તાનના અમુક આતંકી સંગઠનો દ્વારા જ અમેરિકામાં હુમલો થયો હતો। આથી ભારત અને અમેરિકા વચ્ચે ક્યાંક ને ક્યાંક સંબંધોમાં સુધાર આવ્યો, ભારતે પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી છે તે બાબતનો હવે સ્વીકાર કરે છે, અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાય તેવી ઈચ્છા ધરાવતા થયા છે। બંને દેશો એકબીજા વચ્ચે ગાઢ સંબંધો ધરાય એવી ઈચ્છા ધરાવતા થયા છે। મિત્રો, સપ્ટેમ્બર 2014 અને 2015 ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ સંબોધી હતી। આ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા જ્યાં હતી ત્યાં નરેન્દ્ર મોદીએ એને મહાસભાને સંબોધી હતી। યુનાઇટેડ સ્ટેટ્સ અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26 જાન્યુઆરી 2015 રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિન એટલે કે ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન બની ભારતની મુલાકાત પણ લીધી હતી। ભારતના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ અમેરિકાની મુલાકાતે ગયા હતા સપ્ટેમ્બર 2014 અને સપ્ટેમ્બર 2015 અને સંયુક્ત રાષ્ટ્રોની સભા એમને સંબોધી હતી। તેમજ યુનાઇટેડ સ્ટેટ્સના અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા 26 જાન્યુઆરી 2015 રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિન એટલે કે ગણતંત્ર દિવસમાં સમારોહમાં મુખ્ય મહેમાન બની ભારતની મુલાકાત લીધી હતી। ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ બન્યા હતા। ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો સુમેળ ભર્યા રહ્યા છે, આતંકવાદના પ્રશ્ને બંને રાષ્ટ્રોના વડાઓ સાથે મળીને આ અંગે ચિંતિત પણ છે, એટલે કે આતંકવાદથી તો તમામ આખું વિશ્વ ત્રાહિત જ છે, સાથોસાથ આ બંને રાષ્ટ્રોના વડાઓ પણ એ અંગે ખૂબ જ ચિંતિત છે।